નમસ્કાર મિત્રો જનવાજ ન્યૂઝ યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે કૃષિ બાબતે આવેલા ત્રણ અધ્યાદેશોનો દેશભરના ખેડૂતો વિરોધ કરી રહ્યા છે ત્યારે ખેડૂતોને મનાવવા માટે મોદી સરકારે મોટી જાહેરાત કરી છે મોદી સરકારે ટેકાના ભાવમાં વધારો કર્યો છે ત્યારે કયા પાકના ટેકાના ભાવમાં કેટલો વધારો થયો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં જાણીશું વિડિયોને શરૂ કરતાં પહેલાં આપને બે વિનંતી છે કે જો તમને જનવાજ ન્યૂઝના વિડીયો ઉપયોગી લાગતા હોય તો વિડીયોને લાઇક કરજો અને જનવાજ ન્યૂઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સંસદમાં કૃષિ વિધેયક વિપક્ષના હંગામા વચ્ચે સરકારે સોમવારે રવિ પાકના લઘુત્તમ ટેકાના ભાવ એટલે કે એમએસપીમાં વધારો કરવાની જાહેરાત કરી છે ઘઉંના ટેકાના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ પચાસ રૂપિયાનો વધારો કર્યો છે કેબિનેટમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે તો વિપક્ષના હંગામા વચ્ચે જે કૃષિ વિધેયક પસાર થઈ રહ્યું છે તેના કારણે વિપક્ષ હંગામો કરી રહ્યા છે તો એના વચ્ચે સરકારે રવિ પાકના જે લઘુત્તમ ટેકાના ભાવ છે એમાં વધારો કરવાની જાહેરાત કરી છે સરકારે ઘઉંના ટેકાના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ પચાસ રૂપિયાનો વધારો કર્યો છે અને આ નિર્ણય સરકારની કેબિનેટ બેઠકમાં લેવામાં આવ્યો છે સૌ પ્રથમ જાણીએ કે સરકારે કયા પાકના ટેકાના ભાવમાં કેટલા રૂપિયાનો વધારો કર્યો છે તો ઘઉંના જે ટેકાના ભાવ છે એમાં પચાસ રૂપિયાનો વધારો કર્યો છે જેથી ઘઉંના હવે પ્રતિ ક્વિન્ટલ ઓગણીસો ને પંચોતેર રૂપિયા ભાવ મળશે જવના ભાવમાં પંચોતેર રૂપિયાનો વધારો કર્યો છે એટલે જવના હવે પ્રતિ ક્વિન્ટલ સોળસો રૂપિયા ભાવ મળશે સરસવનો ભાવ છે એમાં બસો ને પચીસ રૂપિયાનો વધારો કર્યો છે એટલે હવે નવા ભાવ છેતાલીસોને પચાસ રૂપિયા થશે ચણાના ભાવમાં બસ્સો ને પચીસ રૂપિયાનો વધારો કર્યો છે એટલે હવે એકાવનસો રૂપિયા ટેકાનો ભાવ મળશે જે પહેલાં ને પંચોતેર રૂપિયા મળતો હતો તે હવે બસો ને પચીસ રૂપિયા વધીને એકાવનસો રૂપિયા મળશે આ પ્રમાણે કુસુમના ટેકાના ભાવમાં એકસો ને બાર રૂપિયાનો વધારો અને મસૂરના ટેકાના ભાવમાં ત્રણસો રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે જાણીએ કે એમએસપી એટલે કે ટેકાના ભાવ શું છે તો એમએસપી એક ગેરેન્ટેડ મૂલ્ય છે જે ખેડૂતોને તેમના પાક પર મળે છે પછી ભલે બજારમાં તે પાકની કિંમત નીચી હોય તો ધારો કે બજારમાં પાકની કિંમત નીચી હોય તેમ છતાં પણ અમુક જે લઘુત્તમ મૂલ્ય છે છે સરકારે ફિક્સ કરી દીધું હોય એટલા રૂપિયા રૂપિયા ખેડૂતોના પાસેથી આપીને પાક ખરીદવામાં આવે છે તેની પાછળ એવો તર્ક છે કે બજારમાં પાકની કિંમતોમાં થતી વધઘટની ખેડૂતો પર વધારે અસર ન થાય ખેડૂતોને લઘુત્તમ ટેકાના ભાવ છે એ મળતા જ રહે હવે અગત્યની માહિતી એ જાણીએ કે ટેકાના ભાવ કેવી રીતે નક્કી થાય છે તો દરેક પાક સિઝન અગાઉ સીએસીપી એટલે કે કમિશન ફોર એગ્રીકલ્ચર કોસ્ટ એન્ડ પ્રોસીઝરની ભલામણને આધારે સરકાર એમએસપી એટલે કે ટેકાના ભાવનો નક્કી કરે છે તો આજે સીએસસીપી જે કમિટી હોય છે એ સરકારને ભલામણ કરે છે કે આ પાકના લઘુત્તમ જે ટેકાના ભાવ છે એ એટલા રાખવા જોઈએ જે બાદ તેનો અભ્યાસ કરીને સરકાર ટેકાના ભાવ નક્કી કરે છે જો કોઈ પાકનું મબલક ઉત્પાદન થાય એટલે કોઈ પાકનું વધારે માત્રામાં ઉત્પાદન થાય તો બજારમાં તેના ભાવ નીચા આવે છે ત્યારે એમએસપી છે એ ખેડૂતો માટે એક ફિક્સ એસોડ પ્રાઇઝનું કામ કરે છે એટલે કે લઘુત્તમ એટલા ભાવ તો ખેડૂતોને મળી જ રહે છે પછી બજારમાં ભલે તેની કિંમત નીચી હોય એમએસપી એટલે કે ટેકાના ભાવ ખૂબ જ ચર્ચામાં છે ત્યારે જાણીએ કે આ ટેકાના ભાવ ચર્ચામાં શા માટે છે તો કેન્દ્ર સરકારની ખેતી ખેડૂતને લગતા સુધારા માટે ત્રણ વિધેયક રજૂ કર્યા હતા વિપક્ષ અને ખેડૂતો આ વિધેયકનો વિરોધ કરી રહ્યા છે અને ખેડૂતોને ચિંતા છે કે ટેકાના ભાવની આ વ્યવસ્થા આ બિલને કારણે બંધ થઈ જાય છે જેથી હાલ ટેકાના ભાવ ખૂબ જ ચર્ચામાં છે આ વિડિયો વિશે આપની પ્રતિક્રિયા કોમેન્ટમાં જણાવો અને જનવાજ ન્યૂઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો